हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। हाउ आर यू? હવે આપણે સેમિસ્ટર 2 નો અભ્યાસ કરવાનો છે। સેમિસ્ટર 1 માં આપણે અભ્યાસ કર્યો હતો ને, હવે સેમિસ્ટર 2 નો અભ્યાસ કરીશું। એમાં સ્ટાર્ટર સે 1 તમારો છે, સબ્જેક્ટ ઇંગ્લિશ છે, બરાબર। એમાં તમારો યુનિટ 1 નો અભ્યાસ કરવાનો છે। યુનિટ 1 છે એમ આઈ ઓ, એટલે કે હું ભૂલી ગયો છું, બરાબર। હવે એ તમને આપણે પાર્ટ માં અભ્યાસ કરીશું, તમારા લેસન માં એના એક્ટિવિટીઝ આપેલી છે, સરસ મજાની છે। આને તમને ખબર છે કે આપણે યોગા કરવા ઇમ્પોર્ટન્ટ છે ને, આપણા શરીર માટે એ બેસ્ટ વસ્તુ છે, તો એનું આજે આપણે જોઈશું। અહીંયા તમને યોર ટીચર વિલ ગીવ ધ ઇન્સ્ટ્રક્શન ફોલો ધેમ। હવે હું તમને અહીંયા કહેતી જઈશ, એ પ્રમાણે તમારે ઘરે પણ કરવાનું છે। આમ તો આપણે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરી છે ને, એ જ છે, પણ એને આપણે સમજવાનું છે। જો ક્લોઝ યોર રાઈટ નોસ્ટ્રીલ વિથ યોર રાઈટ થંબ, ક્લોઝ ક્લોઝ એટલે બંધ કરવું, રાઈટ એટલે જમણું, નોસ્ટ્રીલ નોસ્ટ્રીલ એટલે જે નાક હોય ને, નાકને આપણે ઊંચે આપવા જે હોય તે, બરાબર। વી એટલે સાથે, થંબ એટલે અંગૂઠો, બરાબર। હવે આપણે શું કરવાનું છે, ક્લોઝ યોર રાઈટ નોસ્ટ્રીલ એટલે કે ક્લોઝ એટલે બંધ કરો, રાઈટ એટલે જમણી, જમણું જે નોસ્ટ્રીલ છે એને બંધ કરવાનું છે વિથ યોર રાઈટ થંબ, જમણા અંગૂઠાથી તમારે એને બંધ કરવાનું છે। પછી શું કરવાનું છે, બ્રીથ બ્રીથ એટલે કે શ્વાસ લેવો, શ્વાસ લેવો સ્લોલી સ્લોલી એટલે કે ધીમે ધીમે, લેફ્ટ એટલે ડાબું, બ્રીથ ઇન સ્લોલી થ્રો થ્રો એટલે કે ફેંકવું, વન બહાર કાઢવું, થ્રો ભૂતકાળમાં થાય છે થ્રુ, તો અહીંયા મને ફેંકવાની વાત કરે છે। હવે શ્વાસ એકદમ આપણે ફેફસામાં શ્વાસ ભરવાનો છે, એટલે એકદમ શ્વાસ લ્યો, પછી સ્લોલી ફેંકો એટલે કે કાઢો એને, યોર લેફ્ટ નોસ્ટ્રીલ, કારણ કે આ બંધ કર્યો હશે એટલે ડાબી બાજુથી, લેફ્ટ એટલે કે ડાબી બાજુ, ડાબી બાજુથી એને કાઢો, ટીલ યોર લંગ્સ આર ફૂલ, લંગ્સ લંગ્સ એટલે કે ફેફસા, ડાબી બાજુનું જે ફોડું છે એને નાકને બંધ કરવાનું છે વિથ યોર સેકન્ડ એન્ડ થર્ડ ફિંગર। હવે સેકન્ડ, હવે આપણે અહીંયા આ રીતે કર્યું એટલે આ સેકન્ડ અને થર્ડ ફિંગર છે એને, આ તો થંબ થશે એટલે ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ, તો સેકન્ડ છે એનાથી એટલે આવી રીતે હશે, તો આમ આવી રીતે બે બને છે સેકન્ડ અને થર્ડ, એનાથી બંધ કરવાનું, અને શું કરવાનું છે થર્ડ ફિંગર એને ક્લોઝ કરવાનું છે। રિમૂવ યોર થંબ ફ્રોમ ધ રાઈટ નોસ્ટ્રીલ એન્ડ બ્રીથ આઉટ, હવે રિમૂવ રિમૂવ એટલે ખસેડવું, સેકન્ડ એટલે નીચી આંગળી, બીજું અને થર્ડ એટલે ત્રીજું, બરાબર, ફિંગર એટલે આંગળી, ને રિમૂવ એટલે ખસેડવું। તો શું કહે છે કે તમારી જે આંગળીઓ છે એને શું કરવાનું છે, આવી રીતે નાખવું પડે, એટલે રિમૂવ યોર થંબ એટલે કે આ અંગૂઠો જે આપણે આવી રીતે રાખ્યો હતો ને, તો એને હવે આમ આ બાજુ બંધ કરવાનું છે, આ બાજુની જમણી બાજુ છે એ ખોલી નાખવાનું છે, નોસ્ટ્રીલ એન્ડ બ્રીથ આઉટ, શ્વાસ છે એ બહાર કાઢવાનો છે, બ્રીથ ઇન સ્લોલી થ્રુ યોર રાઈટ નોસ્ટ્રીલ, પહેલા આપણે શું કર્યું હતું ડાબી બાજુથી કાઢ્યો હતો ધીમેથી શ્વાસ, હવે ડાબી બાજુ લાવ્યું છે એટલે જમણી
તમને ખબર
request. The visitor are request not to touch the statue. એટલે કે એને રિક્વેસ્ટ કરવામાં આવે કે તમે મહેરબાન કરીને આ જે બધા વસ્તુઓ પડી છે અથવા તો સ્ટેચ્યુ છે એને અડકવું નહીં. તો એ ક્યાં હોય? એ બધા સ્ટેચ્યુ ને એવું બધા બધી જગ્યા તો ના હોય ને, ક્યાં હોય? મ્યુઝિયમમાં હોય ને. તો આપણે સેશનમાં લખશું મ્યુઝિયમ. એના પછી છે મિસ્ટર પટેલ પ્લીઝ રીચ ધ ટિકિટ વિન્ડો ઇમિડિયેટલી, એટલે કે તરત જ. અને ટિકિટ વિન્ડો, હવે ટિકિટ વિન્ડો છે એમાં ટિકિટ કરવાની છે, ટિકિટ આપવાની છે. તો ક્યાં તમને આવશે ટિકિટ આપવાની? તરત જે ટિકિટ આપે, ટિકિટ વિન્ડો હોય, કોઈ પણ જગ્યાએ ગયા હોય તો એની ટિકિટ આપણે લેવી પડે ને. તો એ ક્યાં આવશે? બસ સ્ટેશન ઉપર, બરાબર. રેલવે
સ્ટેશન એના બદલે છે પેસેન્જર પેસેન્જર એટલે કે મુસાફરો જે એમાં જઈ રહ્યા છે તે લોકો પેસેન્જર કઈ પ્લેસ લાગુ પડે છે એ જોવાની છે. થેન્ક યુ.